भारत माता के, भारत माता के। आज रोज बरोडानी संस्कारी नगरी मां आपणी समक्ष उपस्थित आ गुजरात राज्यना विकासशील मुख्यमंत्री आदरणीय विजयभाई रूपाणी साहेब अहीं उपस्थित मारा सौ मंचस्थ अने सौथी वाला मारा सौना अहींना उपस्थित मारा वडोदरा शहर जिल्लाना भारतीय जनता पार्टी ना सौ कार्यकर्ता मित्रों, 14मी तारीखे मतदान छे, मात्र 3 दिवस आड़ा छे अने 14मी तारीख ना मतदान नी अंदर आ वखते देश में इतिहास बनावानो छे। आपणे लोकोए आपणा राष्ट्रीय अध्यक्ष અને આપણા વડાપ્રધાનશ્રીએ આપણા પર ભરોસો અને વિશ્વાસ મૂકીને 150 પ્લસ ની વાત કરી છે, તો મને સંપૂર્ણ વિશ્વાસ મારી ગુજરાતની જનતા એમાંય વડોદરા શહેર જિલ્લાની જનતા પર પૂરેપૂરો છે કે 150 પ્લસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભામાં જવાના છે, એ સૌને હું વિશ્વાસથી કહું છું। આવતીકાલે મારા સાવલી મત વિસ્તારની અંદર આ કોંગ્રેસના કહેવાતા આગેવાન, આ દેશના કહેવાતા કોંગ્રેસી આગેવાન રાહુલ ગાંધી સાવલી આવે છે। સાહેબ, મેં તો કોંગ્રેસને ઘણા મિત્રોને એવું કહ્યું કે આ રાહુલ ગાંધીને સાવલીની અંદર ભાષણ કરવા એના માટે બોલાવો છો, તમારામાં હિંમત હોય અને રાહુલ ગાંધીનામાં હિંમત હોય તો સાવલીની અંદર અમારા નરેન્દ્રભાઈની તો કોઈ રાહુલ ગાંધી માટે જરૂર જ નથી, સાવલીની અંદર કેતનની હોમે ફોર્મ ભરીને બતાવે, રાહુલ ગાંધીને પણ 50,000 મતથી ઘેર મોકલી દઈએ। સાહેબ, આજે તમને કહું કે સાહેબની વાત કરવાની, આપણા નરેન્દ્રભાઈ સાહેબની વાત કરવાની અને રાહુલ ગાંધીની વાત કરવાની કોઈ જગ્યાએ સરખામણી કરવાની કોઈ શક્યતાઓ જ નથી। સાહેબ, આ તો માત્ર ને માત્ર કોંગ્રેસ એક પડી ગયેલી, તૂટી ગયેલી, ભાગી ગયેલી પક્ષ છે અને એમાં પણ કહેવાતા એમના આગેવાનો એ પણ તૂટી ગયેલા અને ભાગી ગયેલા જ છે, અને માત્ર ને માત્ર એક પોતાનો વહીવટ ચલાવવા માટે, પોતાની દુકાન ચલાવવા માટે આ લોકો જે ભેગા થયા છે એને આપ સર્વ 14મી તારીખે મતદાન દ્વારા આપ સર્વ જવાબ આપશો, એવી જ હું તમને ખાલી માત્ર અપીલ કરું છું। આદરણીય વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાના હોય, આપ સૌ એમને સાંભળવાના હોય, તો મારી તમને એક જ વિનંતી કે 14મી નું મતદાન, સૌથી હાઈએસ્ટ મતદાન વડોદરા શહેર જિલ્લામાં થવું જોઈએ અને પૂરેપૂરા 10-10 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી જોઈએ, એટલી અપીલ કરીને મારી વાણીને વિરામ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।